વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 6માં SSમાં પાઠ 9 એનો અધૂરો રહેલો ચેપ્ટર છે તે તમને સમજાવું છું. હવે જુઓ, એમાં છે 8મો પ્રકરણ નેપચ્યુન. પાઠ 9માં 8મો ટોપિક છે. આ ગ્રહ લીલા રંગનો છે. એનું શું છે? તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. આપણે ઉલ્કા, કોઈ વાર તમે રાત્રે આકાશમાં તારો ખરતો હોય તેવું દેખ્યું છે? હકીકતમાં તારો ખરતો જ નથી. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે, તે ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. એ વખતે આકાશમાં તે લીસોટો દેખાય છે. તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. હકીકતમાં તારો ખરતો નથી. ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે. મહારાષ્ટ્રના કોઈનું સરોવર આવી ઉલ્કા પાડવામાં કે ધજાળા પાસે એક એવી ઉલ્કા ખરી હતી. તેનું વજન કેટલું હતું? તો તેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. હવે નક્ષત્ર, નવો ટોપિક છે નક્ષત્રો. વિશાળ અને અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. આમાં તમે જુઓ તો અશ્વિની, રેવતી, વિશાખા, પૂર્ણવર્ષુ, મૂર્છિષ, રોહિણી, પુષ્પ, આર્યા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો છે. નક્ષત્રો કેટલા છે? 27. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવામાં આવે છે. ચંદ્રને જોતા રહેવું પડે. નક્ષત્રને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ જો વારંવાર વિચારીએ, વારંવાર સમજીએ તો આપણને શું થઈ જાય છે? યાદ રહી જાય છે. આપણે એકને એક, આપણે પિક્ચર જ જોઈ લો ને કે એકને એક વારંવાર જુઓ છો તો કેવું યાદ રહી જાય છે. એવી રીતે કંઈ પણ વસ્તુ યાદ રહી શકે છે. જો આપણે વારંવાર તેને સમજીએ, વિચારીએ, વાંચીએ તો આપણને યાદ રહે છે. શુભ કાર્ય સાથે યાદ રહી જાય છે. જેમ કે પુષ્પ નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌરમંડળને. તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને, તો ચલો પૃથ્વીનું સ્થાન અને આકાર આથમતા જો. સૂર્યને આપણે ચંદ્રને આથમતા અને શું કરે છે? ઉગતા તે જોયા છે. આપણી પૃથ્વી પર એવો એક ગોળો છે, તેનો આકાર ગોળ છે. તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. કેટલાક અવકાશયાત્રી ચંદ્ર પર જઈ આવ્યા છે. તેમણે પૃથ્વીના ફોટા પણ પાડી લીધા છે. તે પૃથ્વીના ફોટા વિશે, ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. આપણે એક નાનકડા ગામમાં રહીએ છીએ. આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ છે. આ કારણે પૃથ્વી કેવી છે? ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. આપણે ક્યારેક માટલું હોય, એ તૂટી ગયેલું હોય તે જોયું છે. તેનો નાનો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી. એવી રીતે પૃથ્વીના નાનકડા ભાગ પર ઊભા રહીએ જોવાથી આપણી આખી પૃથ્વી ગોળ જણાતી નથી. એવી જ રીતે આપણે તેના વિશે, પૃથ્વીના ગોળા હોવા વિશે કંઈ શંકા કે રહેતી નથી. હવે આગળ જોઈએ તો પૃથ્વી કેવી છે? દડા જેવી ગોળ નથી, નારંગી જેવી છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. તે પૃથ્વીનો મધ્ય ભાગ એટલે કે હવે પૃથ્વીના ઘનફળ અને વજન પણ જાણી શકાય છે. આપણે પૃથ્વીનો અભ્યાસ કરીએ તો ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તોના નામ લખ્યા છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રાતૃલ છે. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એવું બતાવી શકો છો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી હોય છે. હવે ધ્રુવનો તારો, શું કહેવાય છે? ધ્રુવનો તારો. નવો ટોપિક છે ધ્રુવનો તારો. આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ સ્થળે દેખાય. તેને શોધવા આપણે જોઈએ. ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમકાની મદદથી શોધી શકાય છે. ધ્રુવનો તારો છે શેનાથી શોધી શકાય છે? તો સપ્તર્ષિ તારકના ઝુમકાની મદદથી. સપ્તર્ષિ તારાને જોડતી કાલ્પનિક દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. એ ધ્રુવનો તારો છે. શેનો તારો છે? ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો
ધ્રુવને તારાને સહેલાઈથી શોધી કાઢે છે, કારણ કે એ લોકોને જરૂર પડે છે એની મદદથી. આપણને તરત કોણ કોણ શોધી શકે છે? દરિયાઈ સફર કરનારા, દરિયાઈ એટલે કે દરિયામાં સફર કરનારા, રણમાં મુસાફરી કરનારા, એ લોકો સહેલાઈથી એટલે કે આસાનીથી શોધી કાઢે છે. હવે આ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે. હવે આપણે અક્ષાંશ રેખાંશ જોઈએ તો પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી કાલ્પનિક રેખા છે, પરંતુ તે કલ્પિત રેખા દ્વારા પૃથ્વીના કોઈ સ્થળનું કોઈ સ્થાન જાણી શકાતું નથી, તેને આપણે રેખાઓ રહેતી નથી. હવે તમે અક્ષાંશ વિશે જુઓ તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? અક્ષાંશ. તમને સવાલમાં પૂછે કે અક્ષાંશ કોને કહેવાય, તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? અક્ષાંશ. પૃથ્વીના સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે આગળ જેટલા અંશનો ખૂણો થાય છે તેટલા તે સ્થળનો અક્ષાંશ બને છે. અક્ષાંશ વૃત્તની સંખ્યા કેટલી છે? તો કેટલી છે? 181. હવે આપણે અક્ષવૃત્ત વિશે જોઈએ. પૃથ્વી પર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. હવે આપણે રેખાંશ વિશે સમજીએ, નવો ટોપિક. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતા રેખાઓ એકબીજાની નજીક આવી જાય છે. તેની સંખ્યા, રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે? 360 છે, જેમાં 0 અંશ છે એ રેખાંશ છે અને 180 અંશ છે એ રેખાંશના મહત્ત્વના છે. હવે રેખાવૃત્ત શું છે? રેખાવૃત્ત પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટી સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર અને દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટી પર પણ મધ્યમાં આડી એક રેખા દોરી છે, તે જુઓ. વિષુવવૃત્ત જો તમને ચિત્રમાં બતાવ્યું છે, વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને બીજો છે સામે નીચે દક્ષિણ ગોળાર્ધ. એવી જ રીતે દક્ષિણ તરફની રેખાને દક્ષિણ અક્ષાંશ કહેવાય અને વિષુવવૃત્તથી ઉત્તરે હોય તેને 23.5 અંશ સેલ્સિયસ એટલે કે કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અંશ સેલ્સિયસ દક્ષિણે અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. આ પ્રમાણે જુદા જુદા ઉત્તરે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 એટલે કે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર અક્ષાંશ ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને ધ્રુવવૃત્ત કહે છે. આ કર્કવૃત્ત સિદ્ધિ તેમજ દક્ષિણ મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યને ગતિને અયન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? અયન. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવાય છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5 ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ કેવા પડે છે? સીધા પડે છે. હવે આપણે જોઈએ તો સીધા પડે છે. હવે GPS ગ્લોબલ પ્રોજેક્શનિંગ સિસ્ટમ, હવે આપણે જોઈએ તો જો તે ગ્લોબલ પ્રોજેક્શનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. અત્યારે સરકારે એટલું બધું આપણે ભણવાનું ઈઝી કર્યું છે. નેટવર્ક, ગૂગલ, ઇન્ટરનેટનું જુદા જુદા બધું આપણને, એના પરથી આપણે સર્ચ મારીએ તો આપણને ઘણી બધી માહિતી આપણને જોવા મળે છે. આ મોબાઈલ વડે જે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે, મોબાઈલ દ્વારા આપણે જે અક્ષાંશ અને રેખાંશ જોવા હોય તો આપણને ઈઝી એકદમ સહેલુંથી આપણને મળી જાય છે. હવે આગળ જોઈએ તો અક્ષાંશને મુખ્ય રેખાંશ ઋતુ છે ગ્રીનિચ રેખા. શું કહેવામાં આવે છે? ગ્રીનિચ રેખા. આ ગ્રીનિચ રેખાના ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 અંશ રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 થી પશ્ચિમમાં
પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. હવે બીજું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર. રેખાંશ ઋતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. તે માત્ર એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તે પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે. આ ઓળંગતા જે રેખા છે તે કયામાં? પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પરથી નથી, વાંકી ચૂંકી છે. તેનું કારણ શું છે? તો એ છે કે જો તે બંને તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય, તેથી વાંકી ચૂંકી હોય છે. કેટલીક જગ્યાએ બીજી તરફ જ જતાં તારીખ બદલાઈ જાય છે અને સમય થતાં તારીખનો ઘોટાળો થાય છે. તે નિવારવા માટે આ રેખા પર આવતા માર્ગમાં જમીન બાજુ પર રાખીને પણ તેને સમુદ્ર તરફ ફેરવી એટલે તે વાંકી ચૂંકી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ અધૂરો છે. હવે આ બાકી રહેલો ફરી નેક્સ્ટ ટાઈમ પીરિયડમાં સમજાવીશ. અહીંયા ટોપિક પૂરો કરું છું.